વિહાન અને કનિકા ભાભીને ગૌતમભાઈ મળી જાય એટલે બસ. હું વાટકી પછી લઈ લઈશ, તું જમી લે. કનિકા ભાભી કેટલા દુઃખી હતા, એ ઘરે આવે એટલે હું એમની માફી માંગી લઈશ. આ વાટકી તો ઉપાડવાની જ રહી ગઈ. ગૌતમભાઈ મળ્યા? મને એમ હતું કે એક વખત ગૌતમભાઈ મળી જાય પછી તમને ઇન્ફોર્મ. ભાન છે તને કઈ? ભાન છે? રૂમમાં ચાલ. કોઈ મારે ભાગી જવાનું, કોઈ મારે ભાગી જવાનું. જ્યારે આંખમાંથી આંસુ અને ગુસ્સો આ બંને સાથે વહેતા હોય ત્યારે સમજવું કે માણસ ખરેખર બહુ જ હળ થયો છે. સમજો છું, પણ
આપણી ભાવના પણ ખોટી નથી ને, આ પણ આપણે કનિકા ભાભીને સમજાવવું પડશે, એમની ગેરસમજણ દૂર કરવી પડશે. કનિકા ભાભીની આવી હાલત મારાથી નથી જોવાતી અને મારાથી તારું અપમાન નથી જોવાતું. વિહાન, કનિકા ભાભીએ મારા પર હાથ ઉપાડીને મારું અપમાન નથી કર્યું, એમનું આવું કોઈ ઇન્ટેન્શન હતું જ નહીં. તમને યાદ છે જ્યારે તમે મરવાની વાત કરી હતી ત્યારે મારો હાથ પણ તમારી ઉપર ઉપડી ગયો હતો? એ તમારું અપમાન કરવા નહીં પણ તમને રોકવા માટે. બસ એ જ રીતે કનિકા ભાભીનો હાથ ઉપડી ગયો મારી ભૂલ સમજાય એ માટે. અરે વાહ, કનિકા ભાભી માત્ર તારી ભૂલ જોઈ શકે છે, એની પાછળની ભાવના નથી જોઈ શકતા. જે સત્ય છે જ નહીં, અને જો કનિકા ભાભી એને સત્ય સમજીને બેઠા હોય તો આપણે એમને વાસ્તવિકતા સમજાવવી પડશે. હું નથી ઈચ્છતો કે કનિકા ભાભીના મનમાં તારા માટે કાયમ માટે ગેરસમજણ રહે. ચાલ મારી સાથે. રેવા અને વિહાન મારી પીઠ પાછળ ગૌતમને શોધી રહ્યા હતા અને મને એની ગંધ સુદ્ધા પણ ન આવી. આટલા વર્ષોથી ગૌતમનું રહસ્ય મેં સિક્રેટ રાખ્યું હતું અને રેવા અને વિહાન એ સિક્રેટની નજીક આવી રહ્યા છે. રેવાની રાગીણી પરની શંકા, રેવાનું ઓરડીમાં ગૌતમને જોવું અને પછી રાગીણીનું રેવાને જોઈને ભાગી જવું, દવાના બિલ, આ બધી લિંક એક પછી એક રેવા કનેક્ટ કરીને ગૌતમ સુધી પહોંચી રહી હતી અને હું અંધારામાં રહી. મને હતું કે રેવાનું ઘર જતું રહેશે એટલે એ એના પિયરિયાઓના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં બિઝી રહેશે, પણ ના, એ એના પ્રોબ્લેમ સોલ્વ કરવાની સાથે સાથે ગૌતમ સુધી પહોંચી રહી હતી. ઇડિયટ, જો વિહાન અને રેવા ગૌતમને શોધી લેશે તો ગૌતમનો ફોટો મને હજી સુધી નથી મળ્યો. ગૌતમનો ફોટો ફાઇલમાંથી ક્યાં ગયો હશે? નહીં છોડું હું રેવાને, મારી નાખીશ રેવાને, નહીં છોડું એને. જો હું રેવાને નહીં મારું તો એ મારો સિક્રેટ બધાની સામે ઓપન કરી નાખશે. નહીં છોડું એને. ભાભી, તમે જેમ રેવાને લાફો માર્યો એવી રીતે મને પણ મારો, કારણ કે ગૌતમભાઈ વાળી વાત છુપાવવામાં હું પણ સામેલ હતો. ભાભી મારો મને